would be five things a Hindu should be doing daily, whether it should be a particular prayer or lighting a divo, or what would you suggest would be your five actions to do every day? તારવાના ફાઈવ ક્યાં થઈ ગયા? રેન્ડમ છે. હુ ઇઝ સ્ટાર્ટિંગ? એના માટે તો એમ કહીશ કે એક જ કરી શકો ને તો એ બસ છે, પણ રોજ કરો. અસલ પરીક્ષા છે ને એ ત્યાં છે કે રોજ કરી શકો છો. પાંચ વસ્તુ કરવાની જરૂરત નથી, કરી શકે કોઈ, વેલ એન્ડ ગુડ. મને લાગે સવારના પોરમાં જુઓ કદાચ આ થઈ શકશે, પણ તું ગણજે, મને ખબર નથી પાંચ છે કે કેટલા છે. સવારના પોરમાં આપણા શાસ્ત્રોમાં એવું લખેલું છે, તમે તમારા હાથને જુઓ, પામ. અને આપણે બોલીએ છીએ કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદા પ્રભાતે કર દર્શન. મતલબ પ્રભાતમાં એટલે કે ડોન્ટ કહેવાય આમ તો પ્રભાતે, એટલે પણ અત્યારે ઉઠતા હોય તો, બાકી જયારે ઉઠીએ ત્યારે પ્રભાત શું કરવું. એવી સમયે આપણે આપણા હાથને જોવાનું, બંને ટુગેધર. અહીંયા જ ઘણા બધા સરસ શીખવાડશે, પણ વાંધો નહીં, આપણે બંને વાત કરીએ. અને એ બરાબર કહે છે, રાઈટ, બંને હાથ જોવાના હોય છે. આ કરવાથી શું થાય ભાઈ? તો કે તમે પહેલા તો તમે ત્રણ દેવતાઓને યાદ કરો છો ને, કરાગ્રે વસતે. સવારના પોરમાં લક્ષ્મીજીથી આપણો ડે શરૂ થાય છે. એમને પણ એટલે લક્ષ્મીને યાદ કરીએ તો આપણા ફેસ ઉપર એક સ્માઇલ આવી જાય, રાઈટ? પણ લક્ષ્મી વિના સરસ્વતી આવે નહીં. સરસ્વતી એટલે જ્ઞાન, લક્ષ્મી એટલે વેલ્થ. નોલેજ નથી ને વેલ્થ છે, એક્સિડન્ટ હશે અને એ ટકશે નહીં, બીકોઝ નોલેજ છે નહીં. નોલેજ હોય તો આજે લક્ષ્મી ના હોય તો કાલ આવશે, બીકોઝ નોલેજ છે. ફાઉન્ડેશન ઇઝ નોલેજ, એ તો બધાને ખબર છે. તો જુઓ, લક્ષ્મી અને સરસ્વતીને તમે યાદ કર્યા, અને પછી કર મધ્યમાં ગોવિંદ બેઠો છે. ગોવિંદ કોણ છે? કયું જ્ઞાનને પણ ક્યાં વપરાય, કોને કહેવાય, કેટલું કહેવાય, કઈ રીતે કહેવાય, એ ગોવિંદ જેવું કોઈ જાણતું નથી. અને જો લક્ષ્મી છે તમારી પાસે તો લક્ષ્મીનો સદુપયોગ કેવી રીતે કરાય? નહીં, રૂકમણી, આહા, આજે જ ભાગવતમાં આપણે આવ્યું, રૂકમણીના લગ્ન થયા છે ને કૃષ્ણ સાથે, રૂકમણીની સગાઈ થઈ ગઈ હતી શિશુપાળ સાથે, અને લગ્ન કૃષ્ણ ઉપાડીએ. તમારા સગાવાલામાં વિચારો જોઈએ કે કોક છોકરીની સગાઈ થઈ ગઈ હોય અને બીજો ઉપાડી જાય તો એને આપણે ભગવાન કહીને આવી રીતના માળા પહેરાવીએ, આપણા ઉપર લઈએ ને, તો આપણને ખબર પડે ભગવાન શું કર્યું છે. પણ નહીં, રૂકમણી છે તે લક્ષ્મી છે. એટલે જો કોઈ વ્યક્તિ પોતાની લક્ષ્મીને જ્યાં ત્યાં નાખવાની ભૂલ કરે તો ભગવાન કહેશે તું પ્રેમથી નહીં આપે તો હું લઈ જઈશ, કારણ કે છે મારી. સરસ્વતીનો સદુપયોગ ક્યાં કરવો, લક્ષ્મીનો ક્યાં કરવો, એ બરાબર ગોવિંદ શીખવાડે છે. સૌથી પહેલા હાથના દર્શન. બીજું કામ, પૃથ્વી ઉપર પગ મૂકીએ ત્યારે પૃથ્વીની પાસે ક્ષમા માંગીએ છીએ કે આ મારો પગ હું તારી ઉપર મૂકું છું, તો એના માટે થઈને હું તારી માફી માંગુ છું. ત્રીજી વસ્તુ, સ્નાન કરો. એવે સમયે શક્ય હોય તો આ ગંગા, યમુના, બધી નદીઓને યાદ કરો. કેમ? તો કે ગંગાનું નામ લેવાથી, ગંગા તમને ખબર છે ત્રણેય દેવતા સાથે ગંગાનું કનેક્શન છે. ભગવાન વામનનો જન્મ થયો અને પછી એણે બલિરાજા પાસે ત્રણ ડગલા પૃથ્વી માંગેલી. કમંડલુમાં ગંગા, વિષ્ણુના ચરણમાં ગંગા, અને મહાદેવના જટામાં ગંગા. યમુનાજીને યાદ કરીએ તો આખું વૃંદાવન અને કૃષ્ણની બધી લીલાઓ યાદ આવે. કાવેરીને યાદ કરીએ તો એ દેવતાઓ બધા યાદ આવે. નર્મદાને યાદ કરવાથી એ બધા દેવતાઓ. તો આવું બધું નદીઓના નામ લઈને આપણે સ્નાન કરતા હોઈએ છીએ. શક્ય હોય તો ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, સાવ સિમ્પલ છે, ઘણા લોકો કરતા પણ હશે, એ કરવું જોઈએ નાવા સમય. નાહી લીધા પછી મસ્ટ, તમે ગમે તેટલા વાગે બહાર નીકળો પણ સૂર્યને પ્રણામ કરો. આ એકદમ આવશ્યક વસ્તુ છે. સૂર્યને વંદન કરનારો કોઈ દી દરિદ્ર ન રહે, શાસ્ત્રોમાં એવું લખેલું છે. સૂર્યને પ્રણામ કરે કોઈ દિવસ દરિદ્ર ન રહે. અને તમારા ઘરના મંદિરમાં વંદન કરો અને પછી બહાર નીકળી જાઓ. મંદિરમાં શક્ય હોય તો ગણેશ, એના મમ્મી દુર્ગા, તમારા જે કુલદેવી હોય, એના બાપા શંકર, વિષ્ણુ અને સૂર્ય, આ હોવા જોઈએ. પંચદેવની જે ઉપાસના કરે છે એ સનાતન ધર્મનો હિન્દુ છે.